ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આજથી આપણે પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું. તો આજથી આપણે પ્રકરણ 12 જોવાના છે. આપણે ભાગ પાડી શકીશું. ચાલો જોઈએ, મજા આવશે. તો મિત્રો, તમારા પાઠ્ય પુસ્તકના પાના નંબર 160 ઉપર જુઓ ઉપર પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું. તો જુઓ આગળ. તો જુઓ મિત્રો, અહીં દરેક જૂથમાં કેટલા છે, બરાબર એની સમજ આપણે ઉદાહરણ દ્વારા મેળવીશું. તો જુઓ, તો મિત્રો ચિત્રને ધ્યાનથી જુઓ. તો મિત્રો, અહીં આપણે શોધવાનું છે કે અહીં કેટલા પતંગિયા છે, એટલે કે કુલ કેટલા પતંગિયા છે, તેના જૂથ કેટલા છે અને દરેક જૂથમાં એટલે કે એક જૂથમાં કેટલા પતંગિયા છે એ આપણે શોધવાનું છે. આ ચિત્ર ઉપરથી એ આપણે શોધવાનું છે. તો એ ચિત્રને ધ્યાનથી જુઓ. તો જુઓ અહીં શું આપેલું છે, પતંગિયા આપેલા છે. કેટલા પતંગિયા છે ગણો જોઈએ. 10 પતંગિયા છે, બરાબર. તો અહીં 10 પતંગિયા આપેલા છે, કુલ 10 પતંગિયા અહીંયા આપેલા છે. તો અહીં કેટલા જૂઠ દેખાય છે તમને? 2 જૂઠ છે, બરાબર. 2 જૂઠ છે. દરેક જૂઠમાં કેટલા પતંગિયા છે, એટલે કે એક જૂઠમાં કેટલા પતંગિયા છે? 5 પતંગિયા છે, બરાબર ને. દરેક જૂઠમાં 5 પતંગિયા છે. તો જુઓ મિત્રો, અહીં કુલ પતંગિયા કેટલા છે? કુલ પતંગિયા 10 છે, બરાબર ને. તે કેટલા જૂઠમાં છે? તે 2 જૂઠમાં છે, બરાબર. દરેક જૂઠમાં કેટલા પતંગિયા દેખાય છે તમને? દરેક એટલે કે એક જૂઠમાં કેટલા પતંગિયા દેખાય છે? 5 પતંગિયા દેખાય છે, બરાબર ને. તો અહીંયા આપણે શું શોધવાનું હતું? કુલ પતંગિયા કેટલા છે, તેના જૂઠ કેટલા આપેલા છે અને દરેક જૂઠમાં એટલે કે એક જૂઠમાં કેટલા પતંગિયા છે, બરાબર ને. અહીં કુલ પતંગિયા 10 છે, તેના 2 સરખા જૂઠ કરેલા છે, બરાબર ને. દરેક જૂઠમાં એટલે કે એક જૂઠમાં કેટલા પતંગિયા છે? 5 પતંગિયા છે, બરાબર. સમજ પડી? તો ચાલો આગળ જોઈએ. આગળ જુઓ, પાના નંબર 161 ઉપર જુઓ. જુઓ મિત્રો, અહીં આપણે શું શોધવાનું છે? કુલ ઈયળો કેટલી છે, તે કેટલા જૂઠમાં છે, દરેક જૂઠમાં કેટલી ઈયળો છે એ આપણે અહીં શોધવાનું છે, બરાબર. અહીં ચિત્ર પણ આપેલું છે. તો ચાલો જોઈએ. તો જુઓ મિત્રો, કુલ ખાલી જગ્યા ઈયળો છે. તો અહીં જુઓ ચિત્રમાં કુલ ઈયળો કેટલી છે ગણો જોઈએ, બરાબર છે. કેટલી છે? 21 ઈયળો છે. આગળ જુઓ, તે ખાલી જગ્યા જૂથમાં છે. કેટલા જૂથ છે ઈયળોના? કેટલા જૂથ છે? 3 જૂથ છે. તો અહીં આપણે જવાબમાં લખશું ખાલી જગ્યામાં 3. આગળ જુઓ, દરેક જૂથમાં ખાલી જગ્યા ઈયળો છે. દરેક જૂથમાં એટલે કે એક જૂથમાં કેટલી ઈયળો છે ગણો જોઈએ. કુલ ઈયળો 21 છે, બરાબર. તેના કેટલા જૂઠ આપેલા છે? 3 જૂઠ છે. તો દરેક જૂઠમાં એટલે કે એક જૂઠમાં કેટલી ઈયળો છે ગણો જોઈએ. એક પાંદડા ઉપર કેટલી ઈયળો દેખાય છે તમને ગણો. 60 ઈયળો છે. તો દરેક જૂઠમાં 60 ઈયળો છે, બરાબર. એટલે કે એક જૂઠમાં 60 ઈયળો છે, બરાબર. તો મિત્રો, આપણે અહીં શું શોધવાનું હતું? કુલ ઈયળો કેટલી હતી, તેના જૂઠ કેટલા હતા અને દરેક જૂઠમાં કેટલી ઈયળો હતી એ આપણે અહીં શોધવાનું હતું. તો આપણે શોધી કાઢ્યું ને, બરાબર ને. સમજ પડી? તો ચાલો આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો જુઓ, અહીંયા બીજું ઉદાહરણ જુઓ. અહીંયા આપણે શોધવાનું છે કુલ લાડુ કેટલા છે, તેના જૂઠ કેટલા આપેલા છે અને દરેક જૂઠમાં કેટલા લાડુ છે એ આપણે શોધવાનું છે. અહીં ચિત્ર પણ આપેલું છે, બરાબર. તો ચાલો જોઈએ આગળ. કુલ ખાલી જગ્યા લાડુ છે. જુઓ ચિત્રમાં, ધ્યાનથી જુઓ ચિત્રને. કુલ લાડુ કેટલા છે? 12. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું 12, બરાબર. કુલ 12 લાડુ છે. આગળ જુઓ, તે ખાલી જગ્યા જૂઠમાં
છે. કેટલા જૂઠ આપેલા છે જુઓ, જોઈએ. ચાર જૂઠ છે, બરાબર ને? કેટલા જૂઠ છે? ચાર જૂઠ છે. આગળ જુઓ, દરેક જૂઠમાં ખાલી જગ્યા લાડુ છે. દરેક એટલે કે એક જૂઠમાં કેટલા લાડુ છે? જુઓ ચિત્રમાં, એક થાળીમાં તમને કેટલા લાડુ દેખાય છે? ત્રણ લાડુ છે. તો દરેક જૂઠમાં ત્રણ લાડુ છે. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું ત્રણ. દરેક જૂઠમાં ત્રણ લાડુ છે, બરાબર. આપણે અહીંયા શું જો શોધવાનું હતું? કુલ લાડુ કેટલા છે, તેના જૂઠ કેટલા છે, અને દરેક જૂઠમાં કેટલા લાડુ છે, એ આપણે અહીં શોધવાનું હતું, બરાબર ને? ચાલો આગળ જોઈએ. ઓ મિત્રો, ભાગાકારની સમજ ઉદાહરણ દ્વારા. કોની સમજ મેળવવાના છે? ભાગાકારની સમજ ઉદાહરણ દ્વારા મેળવવાના છે. તો જુઓ, ઉદાહરણ એક, કુલ 12 ગળા છે. અહીં કુલ કેટલા ગળા છે? 12 ગળા છે. તો અહીં એક જૂઠમાં કેટલા ગળા છે? એક જૂઠમાં ત્રણ ગળા છે, બરાબર. તો ત્રણ ગળાના કેટલા જૂઠ આપેલા છે? અહીં ચાર જૂઠ આપેલા છે, છે ને? ત્રણ, એક જૂઠમાં ત્રણ ગળા છે, અને જૂઠ કેટલા આપેલા છે? ત્રણ ગળાના એવા ચાર જૂઠ આપેલા છે. કુલ ગળા કેટલા થાય છે? કુલ ગળા કેટલા થાય? બરાબર 12 ગળા, બરાબર ને? ત્રણ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ત્રણ બરાબર 12 ગળા. અહીં આપણા કુલ 12 ગળા છે, અને દરેક જૂઠમાં ત્રણ ગળા છે, એટલે કે એક જૂઠમાં ત્રણ ગળા છે. તો એવા જૂઠ કેટલા આપેલા છે? ત્રણ ગળાના જૂઠ કેટલા છે? અહીં ચાર જૂઠ આપેલા છે, બરાબર. તેથી ત્રણને કેટલી વાર લીધા છે? ચાર વાર લીધા છે. તેથી ત્રણ ગુણ્યા ચાર બરાબર કેટલા થાય? ત્રણ ચોક 12. તેથી ત્રણ ગુણ્યા ચાર બરાબર 12. અહીં ત્રણને ચાર વાર લીધા છે ને, ત્રણ ગુણ્યા ચાર બરાબર 12, બરાબર. તો અહીં 12 ના કેટલા સરખા ભાગ થાય છે? તો અહીં 12 ના ચાર સરખા ભાગ થાય છે. તો 12 ના ચાર સરખા ભાગ થાય, તો અહીં 12 ના ચાર સરખા ભાગ થાય, બરાબર. તેથી ત્રણ ગુણ્યા ચાર બરાબર 12, એટલે કે 12 ભાગ્યા કેટલા, 12 ભાગ્યા કેટલા સરખા ભાગ કરેલા છે? અહીં 12 ના ચાર સરખા ભાગ થાય. તો 12 ભાગ્યા ચાર બરાબર 3. અહીં કુલ ગળા 12 છે, અને અહીં 12 ના ચાર સરખા ભાગ કરેલા છે, એટલે કે કેટલા જૂઠ છે? અહીં ચાર જૂઠ છે, અને એક જૂઠમાં કેટલા ગળા છે? ત્રણ ગળા છે. તો જુઓ, તેથી 3 ગુણ્યા 4 બરાબર 12, એટલે કે 12 ભાગ્યા 4 બરાબર 3. આ શાનું ચિહ્ન છે? ભાગાકારનો સંકેત છે, એટલે કે ભાગાકારનું ચિહ્ન છે. એને શું વંચાય? ભાગ્યા વંચાય, બરાબર. સમજ પડે છે? તો ચાલો આગળ જોઈએ. તો હવે આગળ જુઓ, આપણું ઉદાહરણ એક જ છે, એક જ ઉદાહરણ છે, એમાં જ આપણે જોઈએ. તો જુઓ, અહીં કુલ ગળા કેટલા છે? 12 છે, બરાબર. ચાલો, એક જૂઠમાં કેટલા ગળા છે? ચાર ગળા છે. તો ચાર પ્લસ ચાર પ્લસ ચાર, દરેક જૂઠમાં ચાર ચાર ગળા છે. કુલ ગળા કેટલા છે? 12 ગળા છે, બરાબર, બરાબર ને? તેથી ચાર ગુણ્યા ત્રણ, ચાર ને કેટલી વાર લીધા? ત્રણ વાર. તેથી ચાર ગુણ્યા ત્રણ, ચાર તાળી કેટલા થાય? 12. ચાર તાળી 12, બરાબર. તો અહીં 12 ગળાના ત્રણ સરખા ભાગ કરેલા છે. 12 ગળાના કેટલા સરખા ભાગ કરેલા છે? ત્રણ સરખા ભાગ કરેલા છે, કેમ કે એક જૂઠમાં કેટલા ગળા છે? ચાર ગળા છે. એવા કેટલા જૂઠ છે? ત્રણ છે. એટલે 12 ગળાના
એટલે 12 દડાના 3 સરખા ભાગ કરેલા છે એટલે અહીં 12 ના 3 સરખા ભાગ કેટલા સરખા ભાગ 12 ના 3 સરખા ભાગ આપણે આગળ જોયું કે કેટલા હતા 12 ના 4 સરખા ભાગ હતા અહીં 12 ના 3 સરખા ભાગ છે એટલે કે કેટલા જૂઠ આપેલા છે અહીં 3 જૂઠ આપેલા છે કુલ દડા 12 છે બરાબર જૂઠ કેટલા છે 3 છે એક જૂઠમાં કેટલા દડા છે 4 દડા છે તો અહીં 12 ના 3 સરખા ભાગ કરેલા છે તેથી 4 ગુણ્યા 3 બરાબર 12 એટલે કે 12 ભાગ્યા કેટલા આવશે 3 કેમ કે જૂઠ કેટલા આપેલા છે 3 બરાબર કેટલા આવશે અહીં 12 ભાગ્યા 3 બરાબર 4 કુલ દડા છે 12 અને જૂઠ કેટલા છે સરખા જૂઠ કેટલા છે 3 છે અને એક જૂઠમાં કેટલા દડા છે 4 દડા છે બરાબર તો 12 ભાગ્યા 3 બરાબર 4 સમજ પડી તો ભાગાકારમાં કોનો ઉપયોગ કરવાનો છે ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે કોનો ઉપયોગ કરવાનો છે ભાગાકારમાં ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે સમજ પડી 12 ભાગ્યા 3 બરાબર 4 સમજાયું બરાબર જે આપણે આગળ પહેલા જોયું ને એમાં શું જોયું હતું 12 ભાગ્યા 4 બરાબર 3 ને હમણાં અહીંયા આવડાનામાં જો એમાં શું જોયું અહીં આપણે શું જોયું 12 ભાગ્યા 3 બરાબર 4 સમજ પડી તો જુઓ મિત્રો ભાગાકારનો સંકેત ભાગ્યા છે આ ભાગાકારનું ચિહ્ન છે બરાબર આગળ જુઓ ભાગ્યા એમ વંચાય શું વંચાય ભાગાકારના ચિહ્નને ભાગ્યા એમ વંચાય શું વંચાય ભાગ્યા એમ વંચાય બરાબર ચાલો આગળ જોઈએ તો જુઓ મિત્રો ઉદાહરણ બીજું 8 ગુણ્યા 2 બરાબર 16 એટલે કે 8 દુ 16 તેથી 16 ભાગ્યા 2 બરાબર 8 બરાબર અને 16 ભાગ્યા 8 બરાબર 2 16 ભાગ્યા 2 બરાબર 8 અને 16 ભાગ્યા 8 બરાબર 2 16 ને આપણે 2 વડે ભાગીએ તો જવાબ શું આવે 8 અને 16 ને આપણે 8 વડે ભાગીએ તો જવાબ શું આવે 2 બરાબર તો જુઓ 8 ગુણ્યા 2 બરાબર 16 તેથી 16 ભાગ્યા 2 બરાબર 8 અને 16 ભાગ્યા 8 બરાબર 2 16 ને 2 વડે ભાગીએ તો જવાબ આવે 8 અને 16 ને 8 વડે ભાગીએ તો જવાબ આવે 2 બરાબર તો મિત્રો આગળ જુઓ ઉદાહરણ ત્રીજો 7 ગુણ્યા 3 બરાબર 21 એટલે કે 7 તારી 21 તેથી 21 ભાગ્યા 3 બરાબર 7 21 ભાગ્યા 3 બરાબર 7 અને શું આવશે અહીં બરાબર છે તમારો જવાબ 21 ભાગ્યા 7 બરાબર 3 બરાબર તો જુઓ 7 ગુણ્યા 3 બરાબર 21 તેથી 21 ભાગ્યા 3 બરાબર 7 અને 21 ભાગ્યા 7 બરાબર 3 તો જુઓ 21 ને 3 વડે ભાગીએ તો જવાબ શું આવે 7 અહીં જુઓ 21 ને 7 વડે ભાગીએ તો જવાબ શું આવે 3 સમજ પડી ને મિત્રો નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો